નમસ્તે મિત્રો એજ્યુકેમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કોડિંગ ડીકોડિંગ જે રીઝનિંગનો ખૂબ જ મહત્વનો ટોપિક છે કોઈ પણ પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે આજે આપણે એની વાત કરવાની છે કોડિંગ ડીકોડિંગમાં ચાર પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં આલ્ફા ટુ આલ્ફા આલ્ફા ટુ નંબર વટ ટુ વટ અને આલ્ફા ટુ સિમ્બલ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે આજે આપણે આલ્ફા ટુ નંબર પ્રકારના પ્રશ્નોની વાત કરવાની છે નેક્સ્ટ ટોપિકમાં વર્ડ ટુ વર્ડ આલ્ફા ટુ આલ્ફા આલ્ફા ટુ સિમ્બોલ અને કેટલાક બીજા પ્રશ્નોની વાત કરીશું ત્યારબાદ લાસ્ટ ટોપિકના અંતે આપણે એક પીડીએફની લિંક નીચે મૂકીશું જેમાં અત્યાર સુધી પૂછાયેલા મોસ્ટ ઓફ પ્રશ્નો એડ કરી લઈશું જેનાથી તમે એની પ્રેક્ટિસ કરી શકશો તો ચાલો શરૂ કરીએ કોડિંગ ડી કોડિંગ આ પ્રકારના પ્રશ્નો માટે આપણે દરેક આલ્ફાબેટ કયા નંબર ઉપર છે એ આપણે ધ્યાને લેવું પડશે એના માટે આપણે ટેબલને ડ્રો કરીશું પરીક્ષામાં ટાઈમ હોય તો તમે આ ટેબલને પહેલા પાછળના પેજ ઉપર ડ્રો કરી લેજો જેનાથી તમને પ્રશ્નોને સોલ્વ કરવામાં સરળતા રહે પણ જો તમને ટાઈમ ના હોય તો તમે આ ટેબલને કેવી રીતે યાદ રાખી શકો આપણે એની પહેલાં ટ્રિક્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ તમારે એક ઇજોટી શબ્દ યાદ રાખવાનો છે ઈજોટી જોટી ઈ પાંચ નંબર ઉપર છે જે દસ નંબર ઉપર છે ઓ પંદર નંબર ઉપર છે ટી વીસ નંબર ઉપર છે ને વાય શબ્દો યાદ રાખશો છતાં પણ આપણે વાત કરી લઈએ કે એ એક નંબર ઉપર છે ઝેડ એ છવ્વીસ નંબર ઉપર છે બરાબર તો આપણે આપણે પહેલા પાંચ તો યાદ રાખી શકીએ છેલ્લા પાંચ પણ યાદ રાખી શકીએ વચ્ચેના કેટલાક શબ્દો છે એને આપણે કેટલીક ટ્રિક્સની મદદથી તમને જે પ્રમાણે યાદ રહે એ પ્રમાણે તમે યાદ રાખવા પ્રયત્ન કરી શકો છો તમે તમારી પોતાની પેટર્ન પણ બનાવી શકો છો આપણે વાત કરીએ તો કેટલાક આલ્ફાબેટ છે જેમ કે આપણે વાત કરીએ આઈ છે તો આઈ નો આપણે યાદ રાખીશું આઈ નો તો તમને યાદ રહી શકે છે બીજા કેટલાક છે એમ તેર એટલે મંત્ર આપણે એને મંત્ર યાદ રાખીશું એમ તેર એટલે કે મંત્ર યાદ રહેશે અહીંયા છે આર અઢાર એને આપણે રઢાર કહી શકીએ રધારથી યાદ રાખી શકીએ બરાબર પછી એટલે ટ્વેન્ટી રીતે યાદ રાખી શકીએ પછી અંડર ટ્વેન્ટી વન અંડર અંડર એકવીસ બરાબર એક બીજો શબ્દ છે જી સાત જી સેવન તો આપણે સાત દેશોની જે સમિત છે જે કમિટી છે જી સેવન એ દેશો એટલે કે જી સાત પર આપણે એને યાદ રાખીશું બરાબર પછી છે અહીંયા ધારો કે પી છે તો પી છ યાદ રાખો તો પી સોળ યાદ રહેશે આપણને બરાબર તો બરાબરના આગળના પાછળના અહીં આગળના આગળના પાછળના પાછળના અહીંયાની શબ્દો આપણે યાદ રાખીશું તો આપણને પરીક્ષામાં આલ્ફાબેટ કયા નંબર ઉપર છે એ સરળતાથી મળી જશે પણ તમારે એક વખત જોયાથી અને આવડી જશે નહીં તમારે એની થોડી પ્રેક્ટિસ કરવી પડશે બરાબર ચલો આપણે આના આધારે કેટલાક પ્રશ્નોની શરૂઆત કરીએ જો અહીંયા પ્રથમ પ્રશ્ન છે જો એ બી ઈ બરાબર આઠ હોય તો કે એલ ઓ બરાબર શું થાય તો જુઓ અહીંયા આપણે એ બી અને ઈ એ કયા સ્થાન ઉપર છે બી કયા સ્થાન ઉપર છે અને ઈ કયા સ્થાન પર છે આપણે પહેલા જોઈ લઈએ જો એ કયા સ્થાન પર છે એક સ્થાન ઉપર છે બી કયા સ્થાન પર છે બે અને ઈ કયા સ્થાન ઉપર છે એ બી સીડી ઈ પાંચ સ્થાન ઉપર છે હવે આઠ કેવી રીતે આવ્યો એ આપણે જોવું છે તો જુઓ શું કરી શકાય અહીંયા તો અહીંયા એક જ સંખ્યા છે દરેક અંક ત્રણ છે તો એક બે ત્રણ અહીંયા સરવાળો કરેલો છે તો આપણે એલ અને ઓ તો કે એલ ઓ કયા સ્થાન ઉપર છે જોઈ લઈએ ચલો કે કયા સ્થાન ઉપર છે આપણે હમણાં હાલ જોયું તો કે કયા સ્થાન ઉપર છે તો કે અગિયારમાં સ્થાન ઉપર છે એલ છે એ બારમાં સ્થાન ઉપર છે અને ઓ છે એ પંદરમાં સ્થાન ઉપર છે આપણે જોયું ઈ જોટી તો પાંચ દસ ને ઓ કયા સ્થાન ઉપર છે પંદરમાં તો પંદર ના સ્થાન ઉપર છે ત્રણ અડત્રીસ તો શું જવાબ મળે છે કે એલ નો અડત્રીસ મળે છે બરાબર ચાલો આગળ વાત કરીએ જો અહીં બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે એમ એ કે આરપી બરાબર બે ત્રણ આઠ નવ એક સમજી કે જે આપણા નંબર છે અથવા જે આપણા આલ્ફાબેટ આપેલા છે એ કયા નંબર ઉપર છે આપણે લખી જોઈએ અને એના આધારે આ અહીંયા છે આ નંબર આપેલો છે એ મેથ થાય છે કે નહીં એ ચેક કરી લઈએ તો એમ કયા સ્થાન ઉપર છે

અહીંયા ત્રણ બે પાંચ અંકો છે અહીંયા ત્રણ બે પાંચ અંકો છે જો આ બે પ્રકારના આલ્ફાબેટ આપેલા ત્રીજો શોધવાનો હોય તો તમારે શું કરવાનું ચેક કરી જોવાનું કે આમાં એમ એ આમાં ક્યાંય આપેલું છે હા આપેલો છે એ ક્યાં આપેલું છે આપેલો છે આર ક્યાંય આપેલો છે આપેલો છે કે આપેલું છે કે આપેલું છે એક્સ આપેલો છે આપેલો છે બરાબર તો શું કરીશું આપણે તો ઉપરના જે બંને આપણને આપેલા છે આ જે બંને છે એમાં કોઈ કોમન છે તો જુઓ શું કોમન છે આર કોમન છે બંનેમાં ચલો આરનો કોડ કયો છે જોઈએ અહીંયા નવ છે અહીંયા પણ શું છે નવ છે એનો મતલબ અહીંયા જે કોડ આપેલા છે એ કોડ આના રિલેટેડ છે તો અહીંયા જે શોધવાનું છે એ દરેકે દરેક શબ્દ આમાં છે તો એમ બરાબર શું છે અહીંયા જુઓ તો એમ બરાબર કેટલા છે બે તો આપણે એમ બરાબર કેટલા મૂકીએ બે મૂકીએ ચલો અહીં એ બરાબર કેટલા હું લીધેલા છે એ બરાબર ત્રણ લીધેલા છે આપણે અહીંયા ત્રણ લઈ લઈએ ચલો આર બરાબર કેટલા છે આ બરાબર અહીંયા નવ લીધેલા છે ચલો કે બરાબર કેટલા છે અહીંયા કે બરાબર કેટલા છે આઠ છે તો આપણે અહીંયા આઠ લઈ લઈએ અને એક્સ બરાબર કેટલા છે એક્સ બરાબર કેટલા છે પાંચ આપણે પાંચ લઈ લઈએ તો કયો સિમ્પલ આપણા માટે બને છે આ આપણો આન્સર થશે એકદમ સિમ્પલ પ્રકારનો છે બરાબર અક્ષર બંદીમાં મળી જાય છે તો આપણે વધારે પ્રકારનું લોજિક લગાવવાની જરૂર નથી એકદમ સિમ્પલ પ્રકારનો છે ચલો આગળ વાત કરીએ અહીં ત્રીજા પ્રકારનો પ્રશ્ન શું કે છે એન્થમ બરાબર પંદર 28 અઢાર આપેલા છે તો જમ્પડ બરાબર શું થાય બરાબર આપણે દરેકના એન્થમ જે છે એના દરેક અક્ષરના રિલેટેડ કયો અંક આવે એ આપણે પહેલા લખી લઈએ ચલો એ કયા નંબર ઉપર છે એક નંબર ઉપર છે ચલો એન કયા નંબર ઉપર છે ચૌદ નંબર પર છે ચલો ટી કયા નંબર ઉપર છે અંડર 19 નાઇન્ટીન પછી ટી આવે તો ટ્વેન્ટી ચલો એજ કયા નંબર ઉપર છે આઠ નંબર પર ઈ એટલે પાંચ નંબર ઈ જોટી ઈ એટલે પાંચ નંબર ઉપર છે એમ તેર નંબર ઉપર છે ચલો આપણે આની અંદર ચાર પાંચ છ છે પાંચ છ અંકો છે ચલો એ એક ઉપર છે તો છે અહીંયા બીજા નંબરનો જે વર્ડ છે એ પાંચ ઉપર છે અહીંયા ચૌદ ઉપર છે તો બી મેથ થતું નથી એટલે કે આપેલા જે આલ્ફાબેટ છે એના રિલેટેડ અહીંયા નંબર આપેલા નથી તો આની અંદર કંઈક કરેલું હશે શું કરેલું છે જોવા ચેક કરો પ્રયત્ન કઈ થાય છે આઠ અઠ્યાવીસ થાય છે હા થાય છે તેર ને પાંચ અઢાર થાય છે ઓકે એનો મતલબ અહીંયા બબ્બે આલ્ફાબેટનો નંબર શું શું કરેલો છે સરવાળો કરેલો છે તો અહીંયા પણ આપણે જ કરીશું બબ્બે આલ્ફાબેટ ના નંબર અને એનો શું કરીશું સરવાળો કરીશું ચલો જે કયા નંબર ઉપર છે ઈ જો જે કયા દસ નંબર ઉપર છે અંડર અંડર ટ્વેન્ટી વન એકવીસ નંબર ઉપર છે ચલો એમ મંત્ર મંત્ર એટલે કે એમ તેર નંબર ઉપર છે પી કયા નંબર ઉપર છે પી છો પી સોળ નંબર ઉપર છે ઈ જો ઈ પાંચ નંબર ઉપર છે ડી એ ચાર નંબર ઉપર છે આપણે આ બંનેનો સરવાળો કરીશું આ બંનેનો સરવાળો કરીશું અહીંયા સરવાળો કરીએ ચલો આનો સરવાળો શું થશે એકવીસ ને દસ એકત્રીસ થશે આ બંનેનો સરવાળો શું થશે છ ને ત્રણ નવ એક ને એક બે ઓગણત્રીસ થશે પાંચ ને ચાર નવ થશે તો આને આપણે લખી દઈએ એકત્રીસ ઓગણત્રીસ નવ તો આપણને શું મળશે એકત્રીસ ઓગણત્રીસ નવ તો જોવું પડશે તમારે કઈ સરવાળો થાય છે બાદબાકી થાય છે ગુણાકાર પણ થઈ શકે બરાબર તો તમારે એ વિચારવું પડશે કે આ પ્રકારના જો એક્ઝામ્પલ છે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે શું કરવું એ તમારા ઉપર છે આ એક પ્રકારનો હિન્ટ છે જેના આધારે તમે બીજા પ્રશ્નો ગણી શકો છો ચાલો આગળ વાત કરીએ ચલો અહીં શું છે રિલેશન રિલેશન બરાબર આપેલું છે પંચાણું એકત્રીસ ઓગણત્રીસ પાસઠ તો પર્સન શોધવાનું છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છે તો જેટલા આલ્ફાબેટ છે એટલા નંબર્સ છે તો આપણે એક કામ કરીએ આ જેટલા આલ્ફાબેટ છે દરેક આલ્ફાબેટને આપણે શું કરીએ નંબર આપી દઈએ કયા નંબર ઉપર છે બરાબર અંડર નાઇન્ટીન છે એના આગળ આર છે તો આર કયા નંબર ઉપર છે ચલો આર અઢાર નંબર ઉપર છે ઈ જોટી ઈ કયા નંબર છે પાંચ નંબર ઉપર છે ચલો એલ કયા નંબર ઉપર છે આઈ નવ નંબર પર છે ઓ કયા નંબર ઉપર છે ઇ જોટી ઈ જોટી ઓ પંદર નંબર ઉપર ચલો એન કયા નંબર ઉપર છે એન છે એ ચૌદ નંબર ઉપર છે બરાબર તો અહીંયા આપણને નંબર મળી ગયા છે હવે જુઓ આમાંથી આ શબ્દ કેવી રીતે મળે છે આપણે ચેક કરીએ જો દરેક અંક છ છે અહીંયા પણ છ છે અહિયાં આરના આધારે આપણે નવ આવે છે કેવી રીતે આવે છે ચેક કરીએ છે ને એક નવ આવે છે હા તો અહીંયા સરવાળો કરેલો છે આઠ પ્લસ એક નવ ચલો પાંચ છે પાંચ છે ચલો તો અહીંયા બે ને એક ત્રણ છે હા તો અહીંયા બે ને એક ત્રણ મળી જાય છે અહીંયા એક છે તો અહીંયા પણ એક છે અહીંયા બે વત્તા જીરો બે મળે છે અહીંયા નવ છે તો અહીંયા નવ મળી જાય છે પાંચ ને એક છ છે તો અહીંયા પાંચ ને છ આવે છે અને અહીંયા ચાર ને એક પાંચ આવે છે બરાબર તો એકદમ સિમ્પલ પ્રકારે આ અંક આપણને મળી જાય છે આ જે લેટર આપણને મળ્યો એ આની અંદર સરવાળો કરવાથી મળી જાય છે તો આપણે દરેકના રિલેટેડ કયો નંબર છે પેલા શોધી લઈએ ચલો પી છ પી સોળ નંબર ઉપર છે ઈ જોટી ઈ પાંચ નંબર ઉપર છે અઢાર આ અઢાર નંબર ઉપર છે એસપી ક્યુ આર એસ એસ એ ઓગણીસ નંબર ઉપર છે એસટી યુ સરવાળો કરીશું એક સાત પાંચ આઠ ને એક નવ નવ ને એક દસ પાંચ ને એક છ ચાર ને એક પાંચ તો આપણો કોડ કયો બનશે આના માટે સાત પાંચ નવ દસ છ પાંચ બરાબર મિત્રો એક સિમ્પલ પ્રકારનો છે પરીક્ષામાં અલગ અલગ પ્રકારે ક્વેશ્ચન આવશે તો કન્ફ્યુઝ થવાનું નથી થોડું ધીરજ રાખીને ધ્યાનથી દરેકના શું કરી લઈશું કયા રિલેટેડ છે એ નંબર લખી અને એમાં શું થાય છે એ જોવા માટે પ્રયત્ન કરીશું આગળ વાત કરીએ ચલો અહીંયા એવું છે જેડ પી એક્સ બરાબર એક બે છ છ આઠ છે તો વેક્સ બરાબર શું થશે જો અહીંયા આપણે પેલા સૌ પ્રથમ શું કરીશું ઝેડ પી ડબલ્યુ એક્સ આ દરેકના અંક લખી દઈશું ચલો ઝેડ કયા નંબર ઉપર છે આપણને ખબર છે છવ્વીસ નંબર ઉપર છે છેલ્લો છેલ્લે છવ્વીસ નંબર ઉપર છે પી છો પી સોળ નંબર ઉપર છે ડબલ્યુ એ ત્રેવીસ નંબર ઉપર છે એક્સ એ ડબલ્યુ એક્સ ત્રેવીસ પછી ચોવીસ નંબર ઉપર છે હવે આના આધારે અહીંયા કયા કયા નંબર આવ્યા છે આપણે ચેક કરી લઈએ ચલો અહીંયા શું છે તો અહીંયા એક બે છ છ ને આઠ છે શું થાય છે ચેક કરીએ આપણે ચલો તો અહીંયા જો અહીંયા આના આધારે લખવા જઈએ તો શું બનશે છવ્વીસ સોળ ત્રેવીસ ચોવીસ હવે એવો અહીંયા કોડ તો છે જ નહીં અહીંયા તો ઓછો છે તો તો શું કરીશું આપણે એક કામ કરીએ ચેક કરી જોઈએ અહીંયા આ બંનેનો સરવાળો છ ને બે આઠ અહીંયા આવે છે નથી આવતો ગુણાકાર કરી જો છ દુ બાર છ એકા છ ત્રણ દુ છ ચાર દુ આઠ જો આવે છે બાર છ છ આઠ આવે છે બરાબર તો આપણે શું કરીશું આ વેક્સના કોડ લખી દઈશું ચલો w કયા સ્થાન ઉપર ત્રણ દુ છ એકા એક ચાર દુ આઠ તો એનો કોડ શું આવશે છસો ને અઢાર બરાબર તો પેલા શું કરીશું આપણે સૌ પ્રથમ એ કયા નંબરના સ્થાન ઉપર છે એ આલ્ફાબેટનો નંબર લખી લઈશું ત્યારબાદ એમાં શું કરવાથી આપણને આ અંક મળે છે એ ચેક કરીશું તો આપણને આસાનીથી પાછળના પ્રશ્નમાં એટલે કે આ વેક્સ કે પ્રકારના માગેલ આલ્ફાબેટમાં કયો કોડ હશે એ આપણે જાણી શકીશું તો સૌ પ્રથમ આપણે આ જાણવું પડશે કે આના અંદર શું પ્રોસેસ કરવાથી આ અંકો આપણને મળે છે એ આ પાછળનામાં આપણે એપ્લાય કરવાનું છે બરાબર ચાલો આગળ વાત કરીએ ચાલો અહીંયા શું છે બી એ આર એસ બરાબર દસ હવે અહીંયા એક જ અંક આપેલો છે બે અંકો છે એક અને જીરો પણ આપણે એના દસ ગણીએ અહીંયા ચાર આલ્ફાબેટ છે અંક દસ છે એનો મતલબ આ દરેક આલ્ફાબેટના નંબર સાથે કંઈક સરવાળો વાત બાકી ગુણાકાર એવું કઈ કરેલું હોવું જોઈએ તો નાનો અંક બને તો આપણે લખી દઈએ બી એ આર એસ ચલો બી એક આ નંબર ઉપર છે બે નંબર ઉપર એ એક નંબર ઉપર આ બધાનું સેમ કરવાનું છે આમાં એવું નથી કે અહીંયા બે સરવાળો કરીએ બેની બાદ બાકી કરીએ એવું આમાં કરવાનું નથી બરાબર એ મિસિંગ નંબરમાં આવશે આપણે એની નેક્સ્ટ મિસિંગ નંબર જયારે ટોપિક લઈશું એમાં આપણે વાત કરીશું અહીંયા આપણે શું કરીશું ટોટલની વાત કરવાની ગુણાકાર કરો સરવાળો કરો શું થાય છે ચલો આપણે એક કામ કરીશું આનો સરવાળો કરી જોઈએ બે ને ત્રણ બરાબર આઠ નવ દસ અગિયાર ચાર ચાલીસ મળે છે ચલો ચાલીસ માં શું કરીએ દસ લાવવા છે દસ લાવવા માટે શું કરવું પડે આપણે દસ લાવવા હોય આપણે ચાર વડે ભાગો ચાર એટલે આ ચાર અંકો છે તો ચાર વડે ભાગો તો ચાર દાન ચાલીસ બરાબર એનો મતલબ આનો સરવાળો કર્યો છે અને એની અંકોની સંખ્યા વડે એને ભાગી છે તો શું મળ્યા દસ મળ્યા તો આપણે આને પણ એવું કરીએ એચ એલ ડબલ ઇ ટી ચલો ડબલ ઇ ટી એચ બરાબર શું છે તો એચનો કોડ છે આઠ એલ લબાર બાર નંબર છે ઈ જોવા ટી ઈ નો પાંચ નો પાંચ અને ટી ટીનો કેટલો છે વીસ આપણે આનો સરવાળો કરી દઈએ ચલો શું થાય છે એનો સરવાળો આઠ ને બે દસ દસ વીસ શૂન્ય બે ત્રણ ચાર પચાસ મળે છે કુલ અંકો કેટલા વડે ભાગીએ તો શું મળે છે દસ મળશે મળશે બરાબર તો પરીક્ષામાં તમારે જોવું પડશે અહીંયા સરવાળો આપ્યો છે ત્યાં બાદબાકી પણ હોઈ શકે ત્યાં ગુણાકાર પણ હોઈ શકે બરાબર તો એ પ્રમાણે તમારે ત્યાં વર્તવાનું છે ચલો આગળ વાત કરીએ સાત નંબરનો પ્રશ્ન છે શિવાની બરાબર પાંચસો ચુંબોતેર આપેલા છે અને ગણેશ બરાબર કેટલા જો અહીંયા પણ ગયું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આલ્ફાબેટ છે અહીંયા અંકો ત્રણ જ છે બરાબર તો સૌથી પહેલા આપણે અહીંયા એસ એચ આઈ વી એન આઈ જો આ પ્રકારનો પ્રશ્ન હોય જો પાછળ અહીંયા કોડ હોય અને અહીંયા આગળ આલ્ફાબેટ હોય તો તમારે સૌથી પહેલા ટેબલ યાદ કરી જ લેવાનું એ પ્રકારે અહીંયાના રિલેટેડ નંબર લખી જ લેવાનો ચલો એસ કયા નંબર ઉપર છે તો અંડર ટ્વેન્ટી વન એસ ટી યુ તો વીસ અને ઓગણીસ એસ એ ઓગણીસ નંબર ઉપર છે એચ એચ એ આઠ નંબર ઉપર છે આઈ આઈ એ નવ નંબર ઉપર છે ચલો વી વી બાવીસ નંબર ઉપર છે એ એક નંબર ઉપર છે અને એન છે એન એ એન એ જોટી ઓ એન એ ચૌદ નંબર ઉપર છે આઈ આઈ નો આઈ નવ નંબર ઉપર છે બરાબર આઈ મળી ગયું આપણે પાંચસો તે લાવવાના છે આમાં શું કરી જોઈએ તો ચેક કરીએ ચલો શું થયું છે સરવાળો આટલો મળવાનો નથી પણ કંઈક કરી જોઈએ શું થાય છે તો આઠ ને નવ સત્તર સોરી આઠ તરી ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ ને નવ બેતાલીસ ચાર પાંચ છ સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે ચલો આપણે સાત વડે ગુણી જોઈએ સાત દુ ચૌદ એક સાત અઠા છપ્પન એક સત્તાવન ઓકે તો એનો મતલબ કે અહીંયા અંકોની જે સંખ્યા છે એના વડે આને સરવાળો કર્યો છે સરવાળો કરીને અંકોની સંખ્યા ચલો દરેક આલ્ફાબેટને રિલેટ કયો નંબર છે આપણે પેલા લખવો પડશે ચલો જી સેવન એ સાત નંબર છે એ એક નંબર ઉપર છે એન હમણાં લખ્યો ચૌદ નંબર ઉપર છે બરાબર ઈ જોટી ઈ પાંચ નંબર ઉપર છે એસ 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 ઓગણીસ નંબર ઉપર છે અને એચ એ જ આપણે અહીંયા આઠ નંબર ઉપર છે ચલો હવે આપણે બધાનો સરવાળો કરી દઈશું સાત ને એક આઠ આઠ ને ચાર બાર બાર પાંચ સત્તર સત્તર ને નવ છવ્વીસ ને આઠ ચોત્રીસ ચાર ત્રણ ત્રણ એક ચાર ને એક પાંચ આવે છે ચલો અહીં સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો ચોપન ને આપણે છ વડી ગુણીશું છક ચોવીસ બે છ પંચા ત્રીસ એકત્રીસ ને બત્રીસ ત્રણસો ને ચોવીસ તો આપણે આનો કોડ શું આવશે ત્રણસો ચાલો આગળ વાત કરીએ ચલો અહીંયા છે જી ઓગણપચાસ એલ એકસો ચુમ્બાલીસ તો યુ કેટલા હવે જો આ પ્રકારનો દાખલો આવે ને અહીંયા ઓગણપચાસ વર્ગ હોવો જોઈએ કયા નંબર ઉપર છે સાત નો વર્ગ છે ઓગણપચાસ બાર નો વર્ગ છે એકસો ને ચુમ્બાલીસ તમને વર્ગ પણ ખબર હોવા જોઈએ તો ઇન્સ્ટન્ટ મગજમાં આવશે કે આ શું કરેલું છે તો અહીંયા યુ શોધી લો યુ કયા નંબર ઉપર છે યુ એ અંડર એકવીસ એટલે એકવીસ નંબર પર છે એકવીસ નો વર્ક કરો એકવીસનો વર્ક થાય ચારસો એકતાલીસ તો અહીંયા આપણને શું જવાબ મળશે ચારસો એકતાલીસ બરાબર તો આ હતા કેટલાક આલ્ફા ટુ નંબર પ્રકારના ક્વેશન્સ જેને આપણે આજે સોલ્વ કર્યા નેક્સ્ટ ટોપિકમાં આપણે વર્ડ ટુ વર્ડ પ્રકારના આલ્ફા ટુ સિમ્બલ પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નોની વાત કરવાની છે જો આ પ્રશ્નોમાં તમને સમજણ પડી હોય તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય